શું કહેશો, આજે આપ સાયન્સ પ્રદર્શનમાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? ઉદઘાટન કરી રહ્યા ભારત સરકાર હંમેશા 28 ફેબ્રુઆરી એ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવે છે. તો વિજ્ઞાન દિવસની સ્મૃતિમાં આ 3 દિવસનો કાર્યક્રમ એબીપીટી, યુપી અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે યોજાયો છે. આ કાર્યક્રમના કારણે રાજકોટને એક નવી દિશા મળશે. વિદ્યાર્થીઓમાં પડેલી જે કંઈ ઇનોવેટિવ આઈડિયાઝ છે એને સપોર્ટ મળશે, અને જેના કારણે નવા સંશોધનો કરવા માટે વિદ્યાર્થીઓ પ્રેરાશે, અને ચોક્કસ એ સંશોધનો આ દેશને ઉપયોગી રહેશે, સમાજને ઉપયોગી રહેશે, વાતાવરણ બનશે, એમાં આ પ્રદર્શનનો ખૂબ મોટો ફાળો રહેશે. ભારતનું શું લાગે છે ફ્યુચર આગામી સમયમાં કેવું રહેશે, ખાસ વિજ્ઞાનની વાત કરીએ? વિજ્ઞાનના ક્ષેત્રમાં અત્યારે ભારત વિશ્વમાં 5મા નંબર ઉપર છે. અત્યારે વિશ્વના અનેક દેશોના સેટેલાઇટ એ આપણી પાસે આવે છે અને આપણે એને લોન્ચ કરીએ છીએ. ભવિષ્યમાં મેડિસિનના ક્ષેત્રમાં, બીજા ક્ષેત્રોમાં પણ ભારત ખૂબ આગળ વધશે એવું વાતાવરણ અત્યારે બની રહ્યું છે. ભારત સરકાર દ્વારા પણ સ્માર્ટ ઇન્ડિયા એકાથોન વગેરે એવી અનેક પ્રવૃત્તિઓ થાય છે. સ્કૂલોમાં પણ અટલ ટિંકરિંગ લેબ નામના પ્રોગ્રામો શરૂ થયા છે. એના કારણે એક સરસ વાતાવરણ દેશભરમાં વિજ્ઞાન સંશોધનો માટે બની રહ્યું છે. વાત કરીએ તો અમેરિકાની, શું લાગે છે આગામી સમયમાં અમેરિકા કેવી રીતના સહાયરૂપ થશે? કારણ કે 2 દિવસ પૂર્વે જ પ્રેસિડેન્ટ ટ્રમ્પ આવી ગયા છે. ભારત સરકાર અને ભારત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે અને વિશ્વ હવે નોંધ લઈ રહ્યું છે, એટલે વિશ્વના શક્તિશાળી દેશો પણ ભારતની પ્રગતિથી અંજાયા છે. એટલા જ માટે અમેરિકાના પ્રમુખ એ ભારત આવ્યા છે. એ ભારતને હવે પ્રગતિશીલ દેશ કહે છે, જે આપણે હંમેશા ઈચ્છતા હતા કે ભારત ક્યારે પ્રગતિશીલ બનશે. તો હવે ચોક્કસ એવું લાગે છે કે આપણી નજર સમક્ષ જ ભારતે ડેવલપ કન્ટ્રીના રૂપમાં આપણે જોઈ રહ્યા છીએ, દુનિયા પણ એ રીતે જોઈ રહી છે. એક્ઝિબિશનમાં કટક સ્કૂલમાંથી આવેલી છું. અહીંયા રોકેટ સ્પેસ માટે બધું દેખાડવામાં